વડોદરા શહેરમાં ગત મોડી રાતે ખાબકેલા એક ઇંચ વરસાદની અંદર વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે વડોદરા શહેરની રાજમહેલ રોડ ઉપર આવેલી રાજધામ સોસાયટીમાં ઘૂંટનો સમાન પાણી ભરાઈ ગયા હતા. ત્યારે કઈ પરિસ્થિતિમાં રાજતમ સોસાયટીના લોકોએ રાત વિતાવી છે, અમારી સાથે રાજતમ સોસાયટીના કેટલાક મહિલાઓ છે, આપણે એમની જોડે વાત કરીએ. ઘરમાં અમારે એક ઇંચ વરસાદ પડ્યો, એમાં અમારા ઘરમાં પાણી હતું, એમાં ઘણું નુકસાન, એક ઇંચ વરસાદમાં પણ અમારા પાણીમાં ઘણું નુકસાન થઈ શકે છે. અને કોઈ અહીંયા રાજતમ સોસાયટીમાં કોઈ કોર્પોરેટર જોવા નથી આવતું. ગયા વર્ષે પણ અમારી તે પાણી ભરાઈ જ ગયેલું, એમાં પણ કોઈ કોર્પોરેટર અમારી તે જોવા નથી આવ્યું. આ વખતે તો કોઈ ભાજપ હશે કે કોંગ્રેસ હશે, કોઈ બી વોટ લેવા આવશે અમે આપવાના નથી. અને કોઈ મહેરબાની કરીને કોઈ રાજતમ સોસાયટીમાં વોટ માંગવા આવશો જ નહીં, એટલી જ અમારી માંગણી છે. અને અહીંયા કોઈ જોવા આવવા રાજી નથી કોર્પોરેટર. પાણી ઉતરી જાય છે પછી પણ કોઈ જોવા આવવા રાજી નથી કે શું હાલત છે અહીં રાજતમ સોસાયટીના રહીશોની, એટલું જ જોવા આવવા નહીં. સાફ સફાઈ માટે ફોન કરીએ છીએ, એ પણ હાજર નથી રહેતા. અને પાણી ભરાય ત્યારે તો મગરો પુષ્કળ અહીંયા સોસાયટીમાં હોય છે, અને એમાં અમારા નાના નાના બાળકોને સાચવવા બહુ જ મુશ્કેલ પડે છે. એ ચૂંટણી બહિષ્કારમાં અમે પહેલાં જ્યારે અમારી ત્યાં ગોપાલભાઈ ગોહિલ જ્યારે આપવા લેવા આવ્યા હતા કે અમને વોટ આપજો, ત્યારે બી અમે કીધું હતું કે અમારો વોટ કિંમતી છે, તમને આવી રીતે વોટ નહીં, અમને કામ જોઈએ છે એની પાછળ. તો એમને અમને પ્રોમિસ કરી હતી. અહીંયા આગળ અમારી સોસાયટીમાં જાહેર સભા ભરાઈ હતી, એમાં બી એમને એવું કીધું હતું કે તમારી સોસાયટીનું કામ 100% થશે એવી બી વાત થઈ હતી. અને અમને એ વખતે એમને પુરાવામાં બી કીધું હતું કે મેયરને અમે કીધું છે અને એ બુક્સમાં લખાઈ ગયું છે કે તમારે ત્યાંનું કામ થશે, પણ એ ઉડાવી દેવામાં આવ્યું અને કામ થતું જ નથી. બહાર ગયેલા ને વરસાદ પડ્યો અને ઘરમાં પાણી આવી ગયું, એક અડધો કલાક વરસાદમાં પાણી આવી જાય તો પછી અમારે કરવાનું શું? આ રોડ એવા કર્યા છે કે ઊંચાનું ઊંચા ઘરનું રોડનું લેવલ સરખું થઈ ગયું છે. બધા કામમાં કમ્પાઉન્ડ જ હોય છે એમના, ખાલી એ લોકોને ખુરશીમાં બેસવું જ છે, બીજું કશું કરવું નથી. રાજતમ સોસાયટીનો છેલ્લા ઘણા વર્ષોથી આવી જ સમસ્યા છે. કોઈ પણ એવી સભા ના આવે છેલ્લા 8-9 વર્ષથી કે અમે રજૂઆત ના કરી હોય. કોઈ પણ કમિશનર એવા ના આવે કે અમે લેટર ના લખ્યા હોય. કોઈ મેયરને વગેરે રજૂઆત ના કરી, તમામને રજૂઆત કરી, જે તે અધિકારીને અમે સ્થળ પર બી લઈ આવીએ છીએ વારંવાર. છેલ્લા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા હોવા છતાં એક બજેટમાં અમે વારંવાર રજૂઆત કરવા પછી એક બજેટમાં કામ આવેલું. છેલ્લા 3 વર્ષથી એક બજેટમાં લાલબાગથી વિશ્વામિત્રી સુધીનું કાસ્ટ બનાવવાનું કામ કરવા માટે આવ્યું, પણ પછી છેલ્લા 2 વર્ષથી આ લોકોએ કંઈ કારણસર કંઈ કામ કાઢી નાખવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના 3-3 કાઉન્સિલરો અમે સભામાં બોલ્યા કે આ કામ ના કાઢવામાં આવ્યું, કામ કરવાથી રાજસ્થાનમાં જે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે ના થાય, તોય એ લોકોએ કામ કાઢી નાખ્યું. પણ તમે જોઈ શકો ગયા વર્ષે લોકોના ઘરોમાં 5-5, 6-6 ફૂટ પાણી ભરાઈ ગયેલું, દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાથી વધારે નુકસાન થયું. ગઈકાલે ફક્ત 1 ઇંચ વરસાદ પડ્યો, એમાં 2-2 ફૂટ રોડ પર પાણી થઈ ગયેલું ને ઘરમાં 1.5 ફૂટ જેટલું પાણી તમામના ભરાઈ ગયેલું. વરસાદ રોકાઈ ગયો, વરસાદ ના રોકાયો તો ફરી લોકોને 1,00,000 રૂપિયાનું નુકસાન થાત. અસંખ્ય વાર રજૂઆત કરી, થોડા દિવસ અગાઉ પણ અધિકારી જે તે એક કમિશનરને રજૂઆત કર્યા પછી ખાલી એક દિવસ અધિકારી આવ્યા જે તે જોઈને જતા રહ્યા, પણ એના પછી 20-25 દિવસ ત્યાં કોઈ અધિકારી સત્તાધારી પક્ષ કોઈ કામગીરી કરી નહીં. એટલે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. એટલે સત્તાધારી પક્ષને અમને એવી માગણી છે કે વહેલી તકે આગળનો જે કે પાણી બંધ થાય છે, આગળ જતું પાણી અટકી ગયું છે, એનો નિકાલ કરવામાં આવે. નહીં તો રાસ્તમવાલી જે આખા ગુજરાતમાં ફેમસ થયેલું રાસ્તમવાલી, એ પરિસ્થિતિ ફરી ઊભી ના થાય એનું ખાસ ધ્યાન સત્તાધારી પક્ષે રાખવું જોઈએ એવી અમારી માગણી છે. તો આ જે બજેટ એ લોકોને જે આપવામાં આવે છે સ્માર્ટ સિટી માટે, જે પૈસા આટલા જે રૂપિયા આપ્યા છે, પણ કંઈ દેખાતું નથી. જ્યાં જુઓ ત્યાં ખાડાને વગેરે દેખાય છે, અને આટલા વરસાદની અંદર જ્યાં બધે પાણી ભરાઈ જાય, આટલું ગંદવાડો થાય છે, તો એનો કોઈ મતલબ નહીં. જે રીતના આ 2 કલાકની અંદર જે 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, એના ઉપરથી આપણને ખબર પડે છે કે આપણી જે મહાનગરપાલિકા છે એની પોલ ખુલ્લી પડી જાય છે, કે લોકોએ બતાવ્યા છે ચોપડાની અંદર 1-1 કરોડના ખર્ચા કરીને અમે આ કામગીરી કરી છે. એ કામગીરીમાં તો દેખાતું નથી, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. આ રાવપુરા રોડની જ મેઇન વાત કરીએ તો રાવપુરા રોડ ઉપર જો 1-1.5 ઇંચ વરસાદ પડશે તો મચ્છીપીઠ આગળ ફૂલ પાણી ભરાઈ જાય છે અને તકલીફ પડે છે. ઊંચું અમે લેવલ લઈને લીધું છે મકાન, તોય અમારા ઘરમાં પાણી આવે છે. 2019માં પાણી આવી ગયું હતું, લોકોએ અહીંયા અમારી પાસે સહીઓ કરાવી પૈસા આપવા માટે કે તમને પૈસા મળી જશે તમારું નુકસાન જે થયું છે એના, પણ અમને એ પૈસા મળ્યા નથી.
એટલે કે જેવી રીતના વારંવાર રજૂઆત કર્યા પછી પણ રાજસ્થમ સોસાયટીની અંદર પાણીની સમસ્યાનો જે પૂરની સમસ્યા છે, વરસાદી પાણીનો નિકાલ છે થતો નથી, અને સોસાયટીની અંદર સામાન્ય એક ઇંચ વરસાદની અંદર પણ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અહીંની સ્થાનિક જે મહિલાઓ છે એ રંગચંડી બની છે. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.